नमस्ते बाळको, आजे आपणे धोरण 4 માં વિષય ગુજરાતી અને પાઠ નંબર 10 મૂરખનો સરદાર એ આ પાઠના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે। આ પાઠમાં આપણે અકબર બિરબલની વાર્તા એક વાંચવાની છે અને એમાંથી સમજવાનું પણ છે, તો ચાલો જોઈએ। એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે। હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવાની શી રીત? અકબર બિરબલને કહે છે કે મેં હોશિયાર તો બહુ જોયા છે પણ મૂર્ખ નથી જોયા, તો મૂર્ખને ઓળખવા માટેની શી રીત છે? એમાં શું અઘરું છે? નામદાર, નામદાર એટલે રાજાને સંબોધન કરવા માટેનું એક શબ્દ છે। બિરબલ કહે છે એમાં શું અઘરું છે? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે। બિરબલે જવાબ આપ્યો, હા એ ખરું છે, અકબરે કહ્યું। પછી કઈ વિચાર આવતા એ બોલ્યા, એક કામ કર। શું નામદાર? રાજાને કહે છે, શું રાજા? મારે મૂર્ખાઓને જોવા છે, અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવી હાજર કર। રાજા એમ કહે છે કે 6 મૂર્ખના સરદાર હોય, જે મૂર્ખ જેવું કામ કરતા હોય એવાને તું અહીંયા હાજર કર અઠવાડિયાની અંદર। જેવો હુકુમ નામદાર, બિરબલ કહે છે કે સારું, બિરબલે કહ્યું। તે પછી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી। બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો, એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો। એને શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા મળ્યો। એને અઠવાડિયાની અંદર મૂર્ખ શોધવાના હતા, એટલે એ શહેરમાં મૂર્ખના સરદારોને શોધવા નીકળી પડે છે। એના સંપર્કમાં હતા પણ એવા નહોતા કે જેને આપણે મૂર્ખના સરદાર કહી શકીએ, એટલે જે મૂર્ખનો સરદાર એટલે કે બહુ જ એવું કામ કરતા હોય કે જે આપણે વિચારીને પણ એમ થાય કે આ શું ગાંડા જેવું કામ કરે છે, એટલે એવા શોધવા માટે બિરબલ શહેરમાં જાય છે। એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો। એને ઊભો રાખી પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? એક દિવસ એક ઘોડે સવાર એટલે ઘોડા ઉપર સવાર થઈને એક માણસ જતો હતો અને ઘાસનો ભારો એટલે કે લાકડા, જે ભારો એટલે લાકડા ને ઘાસ હોય એનું પૂળું બાંધીને માથા ઉપર લઈને જતો હતો। એટલે બિરબલે પૂછ્યું કે તમે આ માથા ઉપર કેમ ઘાસનો ભારો મૂકેલો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે, ઘોડે સવારે જવાબ આપ્યો। એ કે મેં હાથ ઘોડો હું ચલાવું છું એટલે ઘોડાની લગામ મારા હાથમાં છે, એટલે બગલમાં હું રાખી શકું નહીં, એટલે મેં માથે મૂક્યો છે। પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું કે ઘોડો, તમે ઘોડા ઉપર બેઠા છો તો ઘોડા ઉપર જ મૂકી દો ને, એમ તમને શું થાય છે? ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે, મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે, એમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ના જાય? ઘોડે સવારે એવું કહ્યું, એટલે કે માંડ તો મારો ભાર ઉચકી શકે છે, જો હું ઘાસનો ભારો પણ મૂકું તો એ મરી ના જાય, હવે એના માથા ઉપર જો ઘાસનો ભારો હોય તો એમનો વજન એના ઉપર જ, ઘોડા ઉપર જ આવવાનો છે ને, પણ એ એવું વિચારતો નથી। બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો। નામઠામ એટલે નામ અને રહેઠાણ પૂછી લીધું ને પછી આગળ ચાલ્યા। ભાઈ મને બેઠો કર, ભગવાન તમારું ભલું કરશે, કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું। બિરબલ એની સામે જોયું, એક ભાઈ કાદવમાં પડી ગયા હતા અને એ બૂમો પાડતા હતા કે કોઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે। બે હાથ પોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોય એ બેઠે થવાનો પ્રયત્ન નહોતો કરતો। તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું કે તમે જાતે ઊભા થઈ શકો તેવું નથી? ના, પહેલાં એ જવાબ આપ્યો કે ના, હું જાતે બેઠો થઈ શકું તેવું નથી, મારો હાથ ઝાલો કહી બિરબલ એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો। બિરબલે કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમારો હાથ લાંબો કરો, હું તમને ટેકો આપું એટલે તમે
નીકળી શકો. તો પેલા ભાઈ કહે છે કે ના ના, મારો હાથ ના પકડતા મને મારી ચોટલી પકડીને બેઠો કરો. કેમ, તમારા હાથની કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું કે તમારા હાથમાં કંઈ વાગ્યું છે? ઈજા એટલે કંઈ વાગ્યું હોય તો. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું પેલા માણસે કહ્યું કે પહેલાં મને ઊભો કરો, પછી હું તમને કહું. મારા હાથમાં કંઈ જ વાગ્યું નથી. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? બિરબલને સવાલ થયો કે હાથ કેમ પોળા રાખીને આ ભાઈ ઊભા છે? એટલે પૂછ્યો કે તમે હાથ કેમ આમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ દીધો કે આ તો વાત છે, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે. તેની પોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પોળા રાખીને હું સુથાર પાસે જાઉં છું. હવે એમ કહે છે કે મારે સુથાર પાસે કબાટ બંધાવવાનો છે અને કબાટનું માપ લેવા હું ઘરે જે જૂનો કબાટ હતો એનો માપ મેં લીધું તો મારા બે હાથ જેટલું થયું, અને એ હું માપ ભૂલી ના જાઉં એટલા માટે હું બે હાથ એવી રીતે રાખું છું. બરાબર છે? બતાવવા જતો હતો, રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો હતો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. હું માપ લઈને જતો હતો પણ રસ્તામાં લપસી પડ્યો એટલે જો ઊભો થાવ તો માપ ભૂલી જવાય એટલા માટે હું પડ્યો રહ્યો હતો. બિરબલે એના પણ નામટામ પૂછીને લખી લીધા, એનું પણ નામ અને રહેઠાણ લખી લીધા. આ બનાવ પછી એક બે દિવસ રહીને બિરબલ પાછા પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો. શું શોધો છો, કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. એક ભાઈ રાતે ફાનસમાં કંઈ શોધી રહ્યા હતા. હા, પેલાએ ટૂંકમાં જવાબ આપ્યો. બિરબલે ફરીવાર પૂછ્યું, શું? તો પેલા ભાઈ કહ્યું, સોનાની વીંટી. લાવો, હું એ શોધાવવા લાગું, કહી બિરબલે પણ વીંટી શોધવા મળી. બિરબલે કહ્યું કે લાવો, હું પણ તમને શોધાવવામાં મદદ કરું. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધવા ભળ્યા, એટલે કે ત્યાંથી કોઈ બીજા માણસો પણ જતા હતા એ પણ એમને શોધાવવામાં મદદ કરવા લાગ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વારે ટોળામાંથી એક જણાએ પૂછ્યું. પેલા ભાઈએ પૂછ્યું કે એક ટોળામાંથી જે વીંટી શોધવા માટે મદદ કરી રહ્યા હતા અને પૂછ્યું કે તમારી વીંટી અહીંયા જ ખોવાણી છે, તમને ખબર છે? ના, અહીં નથી પડી. એટલે ઓલા ભાઈ કે ના, અહીં નથી પડી. ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ આપ્યો. હવે પેલા ભાઈને એમ કહે છે કે ના, અહીંયા નથી પડી, પેલી જગ્યા દૂર પડેલી હતી જ્યાં અંધારું છે ત્યાં ખૂણે આંગળી એમને ચીંધીને કીધું. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં દૂર સુધી આવેલી હોય. હવે કે તો અહીંયા હું કામ શોધો છો? એ થોડી દળદળતી એટલી બધી દૂર આવી શકે? ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અંજવાળે શોધી શકાય. પહેલાં એ જવાબ આપ્યો કે અંધારામાં પડી છે પણ અહીંયા દીવો છે એટલે હું અહીંયા શોધું છું કે અહીંયા અંજવાળું છે એટલા માટે. મારો બેટો તદ્દન મૂર્ખ છે, આપણને નકામી મહેનત કરાવી. પેલા ટોળામાંથી બધા કહે કે ખોટી અમને મહેનત કરાવી, આ તો મૂર્ખ જેવો છે કે ત્યાં વીંટી પડી છે ને અહીંયા શોધાવે છે. એમ તિરસ્કારથી કહી વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના નામઠામ લખી લીધા, એનું પણ નામ અને રહેઠાણ લખી લીધું. બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યારે એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. શું શોધો છો ભાઈ? બિરબલે પૂછ્યું. રેતીમાંથી એક ઢગલામાંથી કોઈ ભાઈ શોધતા હતા કંઈક, એટલે બિરબલે પૂછ્યું, શું શોધો છો? હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી, હવે તે જડતી નથી. પેલાએ કહ્યું કે હું નદીમાં નાહવા ગયો હતો અને વીંટી મેં અહીંયા રેતી ઉપર દાટીને મૂકી હતી અને હવે એ જડતી
નથી. ક્યાં દાટી હતી એ તમને બરાબર ખબર છે? બિરબલ એને પૂછે છે કે તમે જ્યારે નાવા ગયા હતા ત્યારે જે વીંટી તમે દાટી હતી રેતીમાં એ ક્યાં દાટી હતી તમને ખબર છે બરાબર? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. પણ કઈ નિશાની રાખી છે? બિરબલે ફરીવાર કીધું કે પણ તમે અહીંયા દાટી હતી પણ કઈ નિશાની રાખી હતી? હા, નિશાની રાખ્યા વગર તે કંઈ ડટાતું દાટું ખરો? એટલે પેલો ભાઈ કે નિશાની તો રાખી જ હોય ને, નિશાની રાખ્યા વગર દાટું ખરો? શી નિશાની રાખી હતી? બિરબલે પૂછ્યું કે શું નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. પણ હવે એ વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. પેલા એ નિરાશ થઈને કહ્યું કે જ્યારે મેં વીંટી દાટી હતી ત્યારે આકાશમાં એક ઊંટના જેવું દેખાવ જેવો ઊંટના દેખાવ જેવું વાદળ જઈ ઉપર હતું અને એ વાદળે હવે નથી દેખાતું અને વીંટી પણ નથી દેખાતી. બિરબલે એના પણ નામઠામ પૂછી રહ્યા કે વાદળ એક જગ્યાએ થોડું રહે, એ તો ચાલતું જ રહેવાનું છે. એટલે બિરબલે એના પણ નામને ઠામ પૂછી લીધા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા ચારે જણાના નામઠામ આપી અકબરે સૌને બોલાવી મંગાવવા કહ્યું. આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. અકબર પાસે બિરબલ ગયા અને કીધું કે તમે જે મને અઠવાડિયાની મુદ્દત આપેલી હતી, સમય મર્યાદા, મહેતલ એટલે મુદ્દત, સમય મર્યાદા, તો એ અઠવાડિયાની અંદર મેં આ મૂરખના સરદારોને શોધી કાઢ્યા છે, તમે એને અહીંયા સભામાં બોલાવી લો. પણ આ તો ચાર જ છે, મેં તને છ લાવવાનું કહ્યું હતું. અકબરે એમ કીધું કે મેં તો તને છ મૂરખના સરદાર શોધવાનું કીધું, તે તો આ ચાર જ શોધેલા છે નામદાર, છે છ હાજર છે. બિરબલે જવાબ આપ્યો કે ના રાજા, આ છે છ હાજર જ છે. બિરબલે જવાબ આપ્યો. આ તો ચાર દેખાય છે, બાકીના બે ક્યાં છે? અકબરે પૂછ્યું. મને તો આ ચાર જ નામ દેખાય છે, બાકીના બે તો દેખાતા નથી. આ ચાર તો આપ નામદારે જોયા, પાંચમાં હું. બિરબલે કહ્યું કે આ ચાર તો તમે જોયા, પાંચમો હું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામીને પૂછ્યું. એ તો બિરબલ તો એકદમ હોશિયાર ચતુર છે અને ખુદને તું એમ કહે છે કે મૂરખનો સરદાર? હા નામદાર, કેમ? બિરબલે કીધું કે હા રાજા. તો રાજા પૂછે છે કે જાણે બીજા કોઈ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો અને મેં આઠ દાડા નકામા બગાડ્યા તે હું મૂરખનો સરદાર જ, નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. બિરબલ કહે છે કે હું બીજા કોઈ કામ ન કર્યું અને આ મૂર્ખાઓને શોધવા માટે મારું આઠ એટલે કે આઠ દિવસ, દાડા એટલે દિવસ, અઠવાડિયું બગાડ્યું તો હું મૂરખ જ કહેવાઉં ને, બીજું શું કહેવાઉં? અને છઠ્ઠો નામદાર, કસુર માફ કરજો પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર, બિરબલે કહ્યું. એટલે બિરબલે એમ કીધું કે છઠ્ઠો એટલે કે રાજા તમે, કે તમે અત્યારે મને માફ કરી દેજો કે મેં તમને એવું કીધું, પણ આજે રાજા છો તો રાજમહેલમાં જે રાજકાજના જે કામો હોય એને તમે પડતા મૂકીને આ મૂર્ખાઓના સરદારને શોધવાનો મને હુકમ જે આપ્યો છે એ કંઈ સારી વાત કહેવાય નહીં. એટલે એ તો હું, અકબરે કહ્યું. એટલે શું? એ તો હું, એટલે અકબરે એવું જણાવ્યું. હા નામદાર, આપણે બંને, હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખને, આપે મને શોધવા મોકલ્યો માટે આપ. બિરબલે કહ્યું. બિરબલે રાજાને પણ મૂરખ કીધું એટલે રાજા આશ્ચર્યચકિત થઈ ગયા કે એટલે હું. એટલે બિરબલ કહે છે કે તમે મને મૂરખ શોધવા માટે મોકલ્યો અને હું મૂરખ શોધવા પણ ગયો એટલે આપણે બંને મૂરખ. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. કેટલું ગુમાન એટલે અભિમાન અને બાદશાહનું
અપમાન એટલે કે બાદશાહને દુઃખ લાગે એવા શબ્દો જે બિરબલે એને કહ્યા. બિરબલને તો સજા થવી જોઈએ, કેમ કે રાજાના દરબારમાં રાજાને કંઈ પણ કહેવાય નહીં, પણ બિરબલે એમને મૂર્ખ કીધું એટલે બિરબલને તો સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો કે રાજાને આવું કહો છો બિરબલ, એટલે એને તો સજા થવી જોઈએ. નહીં નહીં, અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે, એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અને મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે, બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપીને રાજી કર્યું. રાજા કહે છે, હસીને રાજાએ કહ્યું કે ના ના, બિરબલની વાત સાચી છે, એને મને સાચું ભાન કરાવ્યું કે આ મૂર્ખાઓને શોધવામાં જે સમય બગાડ્યો એ મૂર્ખાઈ જ કહેવાય. અને બાદશાહે કહ્યું કે બિરબલને ઇનામ આપીને રાજી કર્યા એટલે બિરબલને રાજાએ ઇનામ આપ્યું. આ વાર્તા પરથી આપણને ખબર પડે છે કે આ દુનિયામાં મૂર્ખાઓની કમી નથી, એટલે જાતે કરીને આપણે મૂર્ખ બનવાની કોશિશ કરવાની નહીં. આપણે જેવા છીએ તેવા જ રહેવાનું. મૂર્ખાની શોધ કરવા જઈએ તો આપણે પણ મૂર્ખા કહેવાઈએ. બરાબર છે બાળકો?